સમગ્ર ગુજરાતમાં થ્રેસર માટે નંબર વન નામ એટલે કે માન થ્રેસર, તદ્દન નવી ટેકનોલોજી જે સામાન્ય થ્રેસર કરતા ખૂબ જ અલગ છે. નવી ટેકનોલોજીના કારણે ટ્રેક્ટરમાં લોડિંગ પણ ઓછું થાય છે. તો હવે વધારે પડતી મહેનતમાંથી મેળવો છુટકારો, કારણ કે હવે આવી ગયું છે માન થ્રેસર. અદ્યતન ટેકનોલોજીના કારણે ધ્રુજારી પણ ઓછી આવે છે અને હા, ડીઝલ માટે મોટી બચત થાય છે. તો હવે પૈસા અને સમય બંને બચાવો, માન થ્રેસર વસાવો. અમારો કોન્ટેક્ટ નંબર છે પ્રજ્ઞેશ પટેલ 9925184862, અતુલ પટેલ 9925584862. તો આજે જ વસાવો માન થ્રેસર. કોટા જિલ્લાના રાણપુરમાં ભરવાડ સમાજ દ્વારા નવચંડી યજ્ઞ તેમજ અપૈયા નિવારણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ નવચંડી યજ્ઞ તેમજ અપૈયા નિવારણના કાર્યક્રમમાં 1008 મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપુરી બાપુ થરા તથા વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત ભરવાડ સમાજના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાણપુરમાં ભાદર નદી અને ગેમા નદી વચ્ચે આવેલા રાણાજી ગોહિલના પુરાતન ગઢના મેદાનમાં 21 નવેમ્બરના રોજ સમસ્ત મેવાડા સમાજ દ્વારા નવચંડી યજ્ઞ અને અપૈયા નિવારણનો કાર્યક્રમ યોજાયો. સવારે 8 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. અપૈયા નિવારણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો. 11 કલાકે સંતો મહંતોનું વાંચે ગાસ્તે સામયું કરાયું. આ કાર્યક્રમ અંતર્ગત 20 નવેમ્બરની રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું. વાલાભાઈ ભરવાડ રિંકલ મકવાણા દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી. મેવાડા પરિવાર મન મૂકીને ગરબે ઘૂમ્યા. નવચંડી યજ્ઞ તેમજ અપૈયા નિવારણના આ કાર્યક્રમમાં 1008 મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપુરી બાપુ થરા વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સાથે નિવૃત્ત DYSP PNC ગમારા, તલાટીકમ મંત્રી સાતાભાઈ તેમજ રાણપુરના સંતો પૂજ્ય ગિરનારી બાપુ, કનૈયાદાસ બાપુ સહિત મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહ્યા. રાણપુરના વતની ભાવનગર બ્રહ્મ સમાજના આગેવાન દીપકભાઈ રાવળ, રાણપુર માલધારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આવેલા તમામ લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે 4 કલાકે શ્રીફળ હોમાયું અને ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. સમસ્ત ગુજરાતમાં જે ભરવાડોમાં પણ મેવાડા શાખના ભરવાડો છે, એ સમસ્ત ગુજરાતના મેવાડા ભરવાડ શાખના પરિવારે આજે આ નવચંડીનું આયોજન કરવામાં આવ્યું છે. 17 તારીખે આ જ પરિવારે નારોલ ખાતે માં ખોડિયારનું જે ધામ છે, વાવ છે, ત્યાંથી શરૂઆત કરી હતી. ગઈકાલે દેવચરાડી ખાતે પણ નવચંડી હતી અને આજે અહીંયા રાણપુરના પવિત્ર ધરતી ઉપર આ પરિવાર નવચંડી યજ્ઞ કરીને માતાજીના આશીર્વાદ મેળવીને પરિવાર સુખ શાંતિથી રહે, સમૃદ્ધિ વધે, એમાં એજ્યુકેશન વધે, ભણતર વધે, સંસ્કાર અને શિક્ષણ વધે અને પરિવાર સુખ શાંતિથી રહે અને માતાજીની કૃપા થાય, આશીર્વાદ મળે એવા શુભ આશયથી આજનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. હાજી, અમારા પૂર્વજો એટલે કે ગુજરાતના ભરવાડ મેવાડા પરિવારના પૂર્વજોની એક દંતકથાના આધારે એવી કંઈક વાત હશે અને એવી વાત હોય તો ક્યાંક નાનું મોટું વહેમની પણ વાત હોય તો દરેક જગ્યાએ યજ્ઞ કરીને આ નવચંડી યજ્ઞ યોજીને અમે આ ભૂમિની માતાજીના યજ્ઞ નવચંડી પ્રસંગે સમસ્ત ગુજરાતમાંથી મેવાડા પરિવાર અહીં આવેલ છે, સાથે સાથે આમંત્રિત મહેમાનો પણ આવેલા છે. દંતકથા અનુસાર વર્ષો પૂર્વે આ પરિવાર અહીંથી કંઈ એક અપાયો લઈને નીકળેલા અને એ અપાયાનું આજે પૂર્ણ વિરામ મુકાય છે, અપાયાનું નિવારણ થાય છે અને એ નિવારણ નિમિત્તે મેવાડા પરિવાર આજે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યજ્ઞનું આયોજન કરે છે. સમસ્ત ભરવાડ સમાજને, સમસ્ત રાણપુર ગામને અને સમસ્ત મેવાડા પરિવારને ભગવાન દ્વારકાધીશ અને બિરાજમાન માં ભવાની માં ખોડિયાર ખૂબ સુખી રાખે. વિપુલ લોહાર, GTV ન્યૂઝ, રાણપુર.